નમસ્કાર દોસ્તો, દેશમાં ફરી એકવાર સ્થિતિ બગડી ગઈ છે. ફરી એકવાર દેશમાં પ્રતિબંધો લાગવાના છે. મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. ત્યારે આ તરફ નવા વાયરસે પણ જોર પકડ્યું છે. ભારત સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોને જાણીશું. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જ્યાં દોસ્તો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં 8 જૂનના રોજ કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાનો છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને નવસારીમાં ધોધમાર વરસાદ આવશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે. તો સાથે રાજ્યમાં આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો દેશમાં ફરી એકવાર સ્થિતિ બગડી ગઈ છે. ફરી એકવાર પ્રતિબંધ લાગશે તેવા અણધાર દેખાઈ રહ્યા છે. જ્યાં દોસ્તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,270 કેસ નોંધાઈ ગયા છે. આ દરમિયાન 2,619 દર્દીઓ સાજા થયા છે. તો સાથે 15 લોકોના મોત પણ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે અને સતત કોરોનાના કેસ વધતા જતા ફરી પ્રતિબંધો લાગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે જો કોરોનાની ગતિમાં બ્રેક નહીં લાગે તો અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધો લાગવાના શરૂ થઈ જશે. તો આ તરફ નવા વાયરસ મંકી પોક્સના 29 દિવસમાં જ લગભગ 600 કેસ નોંધાઈ ગયા છે. ત્યારે ભારતમાં એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. જી આ દોસ્તો, વિશ્વમાં હાલ મંકી પોક્સનો ભય ફેરાઈ રહ્યો છે. 7 મેના રોજ બ્રિટનમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો અને ત્યારબાદ 1 મહિના બાદ આ વાયરસના 30થી વધુ દેશોમાં લગભગ 600 કેસ સામે આવ્યા છે. એટલે કે દુનિયામાં દરરોજ નવા 20 કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 1 સપ્તાહમાં ઘણા દેશોમાં મંકી પોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. વિદેશમાં મંકી પોક્સના કેસ વધવાના કારણે ભારત સરકારે એલર્ટ જારી કરી દીધું છે. તો અમદાવાદમાં આ વખતે રથયાત્રાની તૈયારી પૂરા જોરશોરમાં ચાલી છે. જ્યાં દોસ્તો કોરોનાના કારણે 2 વર્ષ પછી પરંપરા અનુસાર રથયાત્રા ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળશે. જોકે ચાલુ વર્ષે રથયાત્રા કોઈપણ હિંસક ઘટના વગર કે જૂથ હરામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને આ માટે શહેરના તમામ PIથી માંડીને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ દ્વારા શનિવારે રાત્રે રથયાત્રાના રૂટ ઉપર મેગા કોમ્બિંગ કરાયું હતું. મહત્વનું છે કે આ વખતે 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં યોજાશે. તો ગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે એક સારા સમાચાર આવી ગયા છે. જી આ દોસ્તો, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે પ્રતિ કિલો ફેટના રૂપિયા 730થી વધારીને 740 રૂપિયા કરી દીધા છે. જેના લીધે મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે મોટો લાભ થશે.